સચિન જીઆઈડીસી પોલીસ પથકની હદમાં એટીએમ સેન્ટરમાં રૂપિયા ભરવા ગયેલા યુવાનને લૂંટનારાએ આખરે સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. સચિન જીઆઈડીસીની પોલીસે જણાવ્યું હતું કે સચિનના પાલીગામ ખાતે રહેતા અને પેનિયર બાય ટેકનોલોજી કંપનીમાં કલેક્શન એજન્ટ તરીકે કામ કરતા ચંદન ચોરેસિયા બુધવારે સચિન જીઆઈડીસીમાં આવેલા લક્ષ્મી વિલા કોમ્પ્લેક્સ ખાતેના વરાછા કોઓપરેટિવ બેંકના એટીએમમાં કલેક્શનના 1,87,000 ભરવા ગયો હતો. જે અજાણ્યા હોય તેની સાથે આવ્યા હતા અને ચપ્પુ બતાવી રોકડ તથા મોબાઈલની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જેને લઈ સચિન જીઆઈડીસીની પોલીસ તપાસ હાથ ધરી હતી. લૂંટારોના એક લૂંટારુ છે કે જે પાલીગામ વિસ્તારમાં જ રહેતો હોય તે રવિ ઉર્ફે ડીજે પિન્ટુ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડ રૂપિયા 22,000 અને મોબાઈલ કબજે કર્યો હતો. વધુમાં લૂંટ મામલે ઉત્તરપ્રદેશના રણજીત અને મહાવીરે પણ સંડોવણી બહાર આવી છે. જેઓ એક મની ટ્રાન્સફર કંપનીમાં નોકરી કરતા હોય અને કલેક્શનના એજન્ટ પાસે રૂપિયા રહેતા હોવાની વાત વાકેફ કરતા જેને લઈ લૂંટને અંજામ આપ્યો હોવાનું હાલ તો સામે આવ્યું છે.